भरूच શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ભૃગુઋષિ ફ્લાયઓવર તથા કોલેજ રોડ પર ફ્લાયઓવર બનાવવામાં આવ્યા છે। બંને બ્રિજ બન્યા બાદ કોલેજ રોડ પર ટ્રાફિક એકદમ હળવો થઈ ગયો હતો, પરંતુ હાલ કસક ગરનારાને રિપેરિંગ માટે બંધ કરાયું છે। કસક ગરનારું બંધ કરવામાં આવતા જ કોલેજ રોડ પર વાહનોનું ભારણ વધી જતાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે। ખાસ કરીને પીક અવર્સમાં બવડા સર્કલ પાસે વાહનોની કતાર લાગી જાય છે। ટ્રાફિકને પૂર્વવત કરવા માટે પોલીસને પણ પરસેવો પડી રહ્યો છે। ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે પોલીસે આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનોના માલિકો સામે કાર્યવાહી હાથ ધરી છે। એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાની ડીવાયએસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો વિવિધ સ્થળોએ પહોંચી હતી અને આડેધડ રીતે પાર્ક કરી દેવામાં આવેલા વાહનોના નંબરો નોંધી લીધા હતા। આ નંબરોના આધારે હવે તેમના માલિકોને મેમો મોકલવામાં આવશે। ભરૂચના ડીવાયએસપી વિકાસ સુંડાએ વાહન ચાલકોને તેમના વાહનો યોગ્ય રીતે અને પાર્કિંગમાં જ પાર્ક કરવા અપીલ કરી છે। ભરૂચ નિવાસીઓ સે ભરૂચ પોલીસ કી વિનમ્ર અપીલ હૈ कि कसक गरनाड़ा का काम अभी जारी है, रिपेयरिंग का काम, उसके चलते ट्रैफिक की समस्या सुबह और शाम को थोड़ी ज़्यादा बढ़ जाती है। इसके कारण इसके लेके आज भरूच पुलिस की ओर से एक ड्राइव स्टार्ट की गई है जो कंटिन्यू अभी डेली बेसिस पर चलेगी। इस ड्राइव के तहत जो सड़क के किनारे पर गैर कायदे से तरीके से पार्क किए गए वाहन हैं उनके प्रति कायदे से कार्रवाई करवानी स्टार्ट की गई है। तो भरूच की जनता से भरूच पुलिस की ये विनम्र अपील है कि सड़क के किनारे जितने खुले रहेंगे उतनी सड़क बड़ी रहेगी और उतना फ़ायदा रहेगा ट्रैफिक की। जब तक गरनाड़ा का रिपेयरिंग का काम पूरा नहीं हो जाता तब तक ट्रैफिक की समस्या ना हो, इसके लिए हमारी ओर से भरूच पुलिस की ओर से ये ट्रैफिक क्लियरेंस की कामगिरी कंटिन्यू रहेगी। ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।